હેલો माय ડિયર स्टूडेंट्स કેમ છો બધા હું છું નિશાંત કતિરા અને આ આપણે સ્ટાર્ટ ત્રણ પોઈન્ટ ત્રણ દાખલા નંબર એક સોલ્વ કરશું જેમાં ટોટલ ચાર સમ છે અને નવી મેથડ શીખવાની છે જેનું નામ છે લોપની રીત ઇંગ્લિશમાં મેથડ ઓફ એલિમિનેશન કહેવાય સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ માં આદેશની રીત શીખ્યા જે બહુ ઇઝી હતી ઘણી બધી પ્રેક્ટિસ પણ આપણે કરી પણ લોપની રીત આદેશની રીત થી પણ વધારે ઈઝી છે બધા જ સ્ટુડન્ટ્સને સમજાઈ જશે બધું જ અને બધું આવડી પણ જશે ઓકે ધ્યાન આપવાનું છે તમારે માત્ર બે દાખલામાં જો બે દાખલા શાંતિથી જોઈ લીધા તો આખો સ્વાધ્યાય તમે જાતે સોલ્વ કરી લેશો સાચું કહું છું અને સ્ટાર્ટ કરવાથી પહેલા એક ઇમ્પોર્ટન્ટ વાત ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આપણે નવી ચેનલ સ્ટાર્ટ કરી છે જેનું નામ છે નિશાંત ગતિરા જેમ તમે લોકો ગુજરાતી મીડિયમના બધા જ સ્ટુડન્ટ આપણી આ ચેનલ ઉપર બહુ સારું એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી જ રીતે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ પણ નિશાંત ગતિરા યુટ્યુબ ચેનલ ઉપર મેથ્સનું પૂરેપૂરું સિલેબસના ઘણા બધા વિડીયોઝ જોઈ શકશે બધા જ ચેપ્ટર આવશે ઘણા ચેપ્ટર્સ અપલોડ પણ થઈ ગયા છે બધું ફ્રીમાં હશે ઓકે તો તમારા કોઈ ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ ટેન્થ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ મીડિયમમાં હોય તો આપણી નવી ચેનલની લિંક શેર જરૂર કરજો લિંક છે એમને પણ ફાયદો થાય અને ફ્રીમાં ખુબ સારી કન્ટેન્ટ સમીકરણનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો આદેશની રીત હું નહીં કરાવું કારણ કે અગાઉ ઘણી બધી પ્રેક્ટિસ આપણે કરી લીધી છે એટલે બધા જ સમસ આપણે લોપની રીતે કરશું બે સમીકરણ તમે જોઈ શકો છો પેલો સમીકરણ છે એક્સ પ્લસ વાય બરાબર પાંચ અને બીજો સમીકરણ છે બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર લોપની રીતમાં શું હોય લોપનો મતલબ કટ કરી નાખો આપણે એક્સનો પણ લોપ કરી શકીએ કે પછી વાયનો પણ લોપ કરી શકીએ આપણી મરજી ઓકે આ સમ આપણે બે રીતે કરશું બે વખત કરશું પહેલા આપણે વાયનો લોપ કરીને આખો દાખલો પૂરો કરશું પછી આપણે આ સેમ સમ એક્સનો લોપ કરીને કરશું બરોબર તો વાય નો લોપ આપણે ધારો કે કરવું હોય તો વાય વાળા પદ સમાન જોઈએ બંને સમીકરણમાં એટલે કે નીચે તમે જોઈ શકો છો બીજા સમીકરણમાં ત્રણ વાય છે જો પહેલા સમીકરણમાં પણ ત્રણ વાય હોય તો આ બંને ત્રણ વાય ત્રણ વાય શું થઈ જાય કટ થઈ જાય એટલે કે લોપ થઈ જાય બરોબર તો પહેલા સમીકરણમાં વાયને ત્રણ વાય કેવી રીતે બનાવી ત્રણ વડે ગુણીને બરોબર પણ માત્ર વાય ને ત્રણ વડે નહીં ગુણી ગુણ શું તો આખા સમીકરણ ને ગુણ શું બરોબર તો સમીકરણ એકને ત્રણ વડે ગુણતા બધા જ ત્રણ વડે ગુણવાનું છે એક્સ ને ત્રણ વડે ગુણો એટલે ત્રણ એક્સ વાય ને પણ ત્રણ વડે ગુણો એટલે ત્રણ વાય ને પણ ત્રણ વડે ગુણો એટલે પંદર બીજા સમીકરણને કંઈ નથી કરવા એઝ ઇટ ઇઝ રેવા દો ટુ એક્સ માઇનસ થ્રી વાયક્વલ ટુ ફોર હવે જુઓ રાખજો કટ થઈ શકે અહીં જુઓ વિરુદ્ધ નિશાની છે તો આ ઈઝીલી કટ થઈ જશે પણ જો સમાન નિશાની હોય તો લોપ નહીં થાય તો શું કરશું એ આગળ હું તમને કહીશ એક્સ વાળા પદ ત્રણ એક્સ ને બે એક્સ પાંચ એક્સ પંદર ને ચાર ઓગણીસ એક્સ એકલો કરો પાંચ જશે છેદમાં એટલે એક્સની કિંમત મળી ઓગણીસ છેદમાં બસ બહુ સિમ્પલ હવે આપણે વાય શોધી લઈએ આ એક્સની કિંમત સમીકરણ એક અથવા બે ગમે એમાં મૂકી શકીએ વાય આપણને સેમ મળશે એક જ આન્સર આવશે ઓકે એક પહેલા સમીકરણમાં મૂકશો તોય એ જ જવાબ બીજામાં મૂકશો તોય એ જ જવાબ પણ માઇનસથી દૂર રહેજો કારણ કે માઇનસ થી જો સમ કરશો તો ભૂલ થવાની શક્યતા વધારે છે નિશાનીની ભૂલ થઈ શકે તો આપણે થી દૂર રહેશું જો પ્લસ વાળો સમીકરણ અવેલેબલ હશે તો પહેલા આપણે પ્લસ વાળા સમીકરણમાં જ એક્સની કિંમત મૂકશું બરોબર તો એક્સની કિંમત સમીકરણ એક માં મૂકતા બે માં મૂકવાથી પણ થઈ જાય પણ શા માટે રિસ્ક લઈએ ઓકે સમીકરણ એક લખીએ અને જ્યાં વાય છે સોરી એક્સ છે ત્યાં ઓગણીસ છેદમાં પાંચ મૂકી દઈ પાછળ લઈ जाओ એટલે માઇનસ થશે નીચે કંઈ નથી તો એક મૂકી શકીએ ચોકડી ગુણાકાર પાંચ ગુણ્યા પાંચ પચીસ ઓગણીસ એકા ઓગણીસ છેદમાં છેદનો ગુણાકાર પાંચ એકા પાંચ પચીસ માઇનસ ઓગણીસ એટલે છેદ માં પાંચ બસ સમર કેટલું સિમ્પલ હતું હવે આ જ સમ ફરીથી કરી જેમાં અહીં વાયનો લોપ કર્યો ને એવી રીતે નો લોપ કરી ઓકે એટલે તમારી પૂરેપૂરી પ્રેક્ટિસ થઈ જાય ક્વેશ્ચન ફરીથી લખી લઈએ એક્સ પ્લસ વાય બરાબર પાંચ સમીકરણ એક અને ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ ફોર ચલો હવે એક્સ નો લોપ કરવું હોય તો એક્સ વાળા પદ સમાન કરવા પડે બીજા સમીકરણમાં બે એક્સ છે તો પેલા સમીકરણમાં પણ બે એક્સ જોઈએ નહીં આખા સમીકરણ ને બે વડે ગુણી નાખે ઓકે સમીકરણ ને બે વડે ગુણતા ટુ એક્સ પ્લસ ટુ વાય અને પાંચ દુ દસ બીજો સમીકરણ કોઈ ચેન્જ નથી કરવાનું જેમ છે એમ લખી નાખો જુઓ બંને પદ સમાન થઈ ગયા વાળા પણ જેમ અગાઉ મેં તેમ વિરુદ્ધ નિશાની હોય તો જ કટ થઈ શકે પણ અહીં તો વિરુદ્ધ નિશાની નથી આ પણ ટુ એક્સ પ્લસ છે અને આ પણ પ્લસ છે ઘણા કેસે સર આ માઇનસ છે તે તો આ માઇનસ તો ત્રણ વાય માટે જ નિશાની તો આગળ જોવાની એટલે બંને પ્લસ છે હવે કટ કરવું થઈ ગયા હવે જુઓ વિરુદ્ધ નિશાની થઈ એટલે કટ થઈ જશે ટુ એક્સ પ્લસ થ્રી વાય નવી નિશાની જોવાની જૂનીને ભૂલી જાઓ ટુ એક્સ પ્લસ થ્રી વાય વાય અને દસ માઇનસ ચાર એટલે મારી મેથડ કદાચ નવનીત કરતા અલગ હશે નવનીત માં અહીં એ લોકો શું કરે છે સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરતા અને એવું બધું કરે છે અને એમાં ઘણી બધી ભૂલો થઈ શકે વીક સ્ટુડન્ટથી મીડિયમ થી નિશાની ભૂલો એ કરી નાખે એટલે હું તમને મારાથી બને એટલી ઇઝીમાં ઇઝી મેથડથી શીખવાડવાની ટ્રાય કરું છું અને આ બધું પરફેક્ટ જ છે પૂરા માર્ક્સ મળશે કોઈ ચિંતા નહીં કરતા ઓકે ચલો સમીકરણ એક લખીએ એક્સ પ્લસ વાય બરાબર પાંચ અને વાયની જગ્યાએ છ છેદમાં પાંચ ને કરો એકલો આ છ છેદમાં પાંચ પાછળ જશે એટલે માઇનસ થશે અહીં નીચે કંઈ ન હોય તો એક મૂકી શકાય જેથી ચોકડી ગુણાકાર કરવામાં સરળતા રહે પાંચ પચીસ છે જાય તો ઓગણીસ છેદ પાંચ જુઓ કેટલું ઈઝી છે આઈ હોપ કે હવે તમને બધું સમજાતું હશે અને ઈઝી લાગતું હશે હજુ એક સમમાં ધ્યાન આપો એટલે પરફેક્ટ મગજમાં બેસી જશે ક્વેશ્ચન ઇઝ ઇક્વેશન વન એન્ડ ટુ એક્સ માઇનસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ટુ ધીસ ઇઝ ઇક્વેશન ટુ હવે તમે કયો એક્સનો લોપ કરવું ઇઝી પડશે કે વાયનો લોપ કરવું ઈઝી પડશે ધ્યાનથી જોઈને કહો વાય નો લોપ કરવો ઈઝી પડશે ને કારણ કે જુઓ પહેલા સમીકરણમાં ચાર વાય છે બીજા સમીકરણમાં બે વાય છે તો તો આપણે ચાર વાય બનાવી શકીએ ગુણી નાખી તો બે તું ચાર વાય થઈ જશે એટલે ઉપર ચાર વાય નીચે ચાર વાય કટ થઈ જશે સિમ્પલ પણ એક્સ નો લોપ કરવું થોડું અઘરું પડશે કારણ કે અહીં ત્રણ છે અને અહીં બે છે તો થઈ તો એ પણ જાય એટલું પણ હાર્ડ નથી પણ આ ઈઝી છે તો ઈઝી થી જ કામ કરીએ આપણે બરોબર તો સમીકરણ બે ને આપણે ગુણશું સમીકરણ ને ગુણતા પેલો સમીકરણ એઝ ઇટ ઇઝ કોઈ ચેન્જ નહીં બીજા સમીકરણ માં બધા ને બે વડે ગુણ બે દુ ચાર એક્સ બે દુ ચાર વાય બે દુ ચાર પ્લસ ચાર વાય માઇનસ ચાર વાય લોપ થઈ ગયા નિશાની પણ વિરુદ્ધ હતી એટલે બહુ ઈઝી હતું બરોબર ત્રણ એક્સ ને ચાર એક્સ બંને પ્લસ છે એટલે સાત એક્સ દસ ને ચાર ચૌદ આ તો બહુ ઈઝી સમ છે સાત જશે છેદમાં સાત ચૌદ એક્સ બરાબર બે નોર્મલ જવાબ મળ્યો પહેલા દાખલામાં તો અપૂર્ણાંકમાં હતો આ તો સિમ્પલ આન્સર છે એક્સની કિંમત ક્યાં મૂકીએ પેલામાં કે બીજામાં પેલામાં બીજામાં માઇનસ છે જુઓ વાંધો તો નહીં આવે પણ નિશાનીની ભૂલ કદાચ થઈ શકે વીક સ્ટુડન્ટ્સ થી એટલે બધાને કહું છું કે પ્લસ વાળા સમીકરણમાં જ કિંમત મૂકજો ચલો પેલો સમીકરણ લખીએ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ જ્યાં એક્સ છે ત્યાં બે મૂકો બાકી બધું જેમ છે એમ રહેવા દો ત્રણ દુ છ વાય વાળા પદ ને એકલો કરો અચળ પદ બરાબરની પાછળ ભેગા કરો છ પાછળ જશે તો માઇનસ ચાર જશે એટલે કેટલું સિમ્પલ છે હવે કોન્ફિડન્સ આવ્યો હવે એમ લાગે છે કે દાખલા નંબર ત્રણ અમે કરી શકશું ટ્રાય કરો તો સ્ટાર્ટિંગ માત્ર હું કરાવી દઉં પછી આખો તમે ટ્રાય કરજો ઓકે દાખલા નંબર ત્રણ ને જોઈને તમને લાગશે કે બધું બરોબર નથી જુઓ જનરલી શું હોય એક્સ અને વાય વાળા પદ બરાબર ની આગળ જોઈએ અને અચળ પદ એટલે કે નંબર વાળો સંખ્યા વાળો પદ પાછળ જોઈએ ઓકે આ દાખલામાં પેલા સમીકરણમાં અચળપદ આગળ છે તો પેલા માઇનસ ચાર ને પાછળ મોકલી દેવું પડશે અને બીજા સમીકરણમાં ટુ વાય વાય વાળો પદ જુઓ બારે રખડે છે તો એને પહેલા તો અંદર લેવું પડશે ઓકે તો થોડું ચેન્જ કરવું પડશે થ્રી એક્સ માઇનસ ફાઈવ વાય માઇનસ ફોર ને બારે મોકલી દો એટલે પ્લસ ફોર આ સમીકરણ એક અને આ ટુ વાય ને અંદર લઈ લો એટલે માઇનસ થઈ જશે આ સમીકરણ બે ચલો હવે વિડીયો પોઝ કરીને જાતે ગણો તો પછી જોઈ લેજો ચેક કરી લેજો હવે તમે કહો એક્સ નું લોપ કરીએ કે નું લોપ કરીએ ઈઝી શું પડશે એ તો બને ના શકે પણ ઈઝી કેવો પડશે એક્સનો લોપ કરવો ઈઝી પડશે કારણ કે જુઓ બીજા સમીકરણમાં નવ એક્સ છે તો ત્રણ ને આપણે નવ તો બનાવી શકીએ કેવી રીતે ત્રણ વડે ગુણી નાખો ત્રણ તેરી નવ તો આ એક્સ બની જશે ને આ એક્સ બંને શું થઈ જશે કટ થઈ જશે તો અહીં આપણે એક્સ નો લોપ કરી અને એના માટે સમીકરણ એકને સેના વડે ગુણવું પડશે પંદર વાય ચાર ને ત્રણ વડે ગુણો બાર બીજા સમીકરણમાં કોઈ ફેરફાર નથી કરવાનું જેમ છે એમ રેવા દો હવે શું નવેક્સ કટ કરી શકીએ છીએ નથી કરી શકતા કારણ કે કટ કરવું હોય તો વિરુદ્ધ નિશાની જોઈએ પણ અહીં તો બંને નવેક્સ પ્લસ છે તો શું કરી પેલા દાખલામાં સમજાવ્યું સમજાવી નીચેના સમીકરણમાં બધાની નિશાની બદલી નાખો આ માઇનસ આ પ્લસ આ માઇનસ પ્લસ હોય માઇનસ માઇનસ હોય પ્લસ કરી નાખવાનું હવે નવી નિશાની જોવાની પ્લસ નવેક્સ માઇનસ નવેક્સ લોપ થઈ ગયો માઇનસ પંદર વાય પ્લસ ટુ વાય નવી નિશાની જોવાની છે માઇનસ પ્લસ માઇનસ પંદર માંથી બે જાય એટલે તેર નિશાની મોટાની પંદરની માઇનસની બારમાંથી સાત જાય તો પાંચ માઇનસ તેર જશે છેદમાં પણ જનરલી માઇનસની નિશાની ઉપર વધારે સારી લાગે તો માઇનસ પાંચ છેદમાં તેર તમે ક્યારેય પણ માઇનસની નિશાની છેદમાં નહીં જોયો તો છેદમાં આવતી હોય તો એને આપણે અંશમાં મોકલી દેવાની બંને સેમ જ કહેવાય આની પણ વેલ્યુ ને આની વેલ્યુ એક જ કહેવાય માઇનસ નીચે ન લખાય ઉપર લખાય નીચે હોય તો ઉપર મોકલી દેવાનું બરોબર હવે કિંમત ક્યાં બોલો બંને સમીકરણ માઇનસ વાળા જ છે તો હવે આપણે બચી નહીં શકીએ રિસ્ક લેવો જ પડશે અગાઉ મેં કહ્યું હતું કે પ્લસ વાળા સમીકરણમાં બને ત્યાં સુધી કિંમત મૂકવાની પણ પ્લસ વાળો સમીકરણ જ નથી તો તો હવે કરવું જ પડશે થોડું ધ્યાનથી કરશું જેથી નિશાની ભૂલ ન પડે સમીકરણ માં મૂકી દઈએ ચલો વાયની કિંમત સમીકરણ એક માં મૂકતા સમીકરણ એક લખીએ અને વાય ની જગ્યાએ માઇનસ પાંચ છેદ તેર મૂકીએ પાંચ કટ નથી થઈ શકતા રીતમાં આપણે કરતા હતા બધા પદ ને તેર વડે ગુણશું અને આ ચાર ને પણ તેર વડે ગુણી આ તેર તેર કટ તેર તેરી ઓગણ એક્સ પાંચ ગુણ્યા પાંચ પચીસ પણ માઇનસ માઇનસ પ્લસ અને તેર ચોક બાવન પચીસ ને પાછળ મોકલી દો અચળ પાછળ ભેગા કરીએ માઇનસ થઈ જાય બાવન માંથી જાય તો સત્યાવીસ ઓગણ જશે છેદમાં ચલો સત્યાવીસ ને ઓગણ કટ કેમ થશે આવડે છે થોડું વિચારો એવો કયો ટેબલ છે કે જેમાં ટ્વેન્ટી સેવન ને થર્ટી નાઇન બંને આવે ટેબલ જુઓ નવ તેરી સત્યાવીસ અને તેર તેરી ઓગણચાળીસ બરોબર તો ત્રણ ન લખાય નવ અને તેર લખાય બસ એક્સની કિંમત મળી ગઈ નવ છેદ માં તેર સમર શું હતું સમમાં સિમ્પલ હતો ને ચલો હવે લાસ્ટ સમ ચોથો દાખલો અને ત્યારબાદ તમારા માટે આ ચેલેન્જ એક્સરસાઇઝ ઓકે પાંચ સમજ પહેલા આપણે રૂપ આપવું પડશે અને આ ઓલરેડી આપણે આદેશની રીતમાં શીખી ગયા છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ના દાખલા નંબર એકનો કદાચ બીજો સમ હતો આવો જેમાં અપૂર્ણાંક વાળા દાખલા હતા અને સિમ્પલ આપણે સાદુ રૂપ આપ્યું હતું કેમ કરીએ ચલો પેલો સમીકરણ હું લખું છું અને તમારે કહેવાનું છે કે આનું સાદુ રૂપ કેમ આપી છેદ આપણને દૂર કરવા છે બે અને ત્રણ હટાવવા છે નીચે લસાની રીતે બે અને ત્રણ નો લસા બે વડે ભાગ ચલાવો ઓકે બે વડે ભાગ ચલાવી બે ના ટેબલમાં ત્રણ ન આવે એટલે ત્રણ રેવા દીધા હવે ત્રણ ની વારી એક એક આવી જવા જોઈએ બે તેરી છ લસા છ વડે બધા પદને ગુણી નાખો ચલો આ કટ થયા આ પણ કટ થયા ત્રણ એક બે ધું ચાર વાય અને છ એકા છ અને નામ આપી દો સમીકરણ ત્રણ આ સમીકરણ એક હતો આ બે હતો સમીકરણ એક ઉપરથી આપણને સમીકરણ ત્રણ મળે હવે સમીકરણ બે નું રૂપ આપીને સમીકરણ ચાર બનાવશો ઓકે આ સમીકરણ બે ને ફરીથી લખી દૂર કરવા છે એક જ સંખ્યા છે તો એને જ આપણે લસા ગણી અને બધાને ત્રણ વડે ગુણી નાખી ઓકે આ ત્રણ ત્રણ કેન્સલ ત્રણ એક્સ માઇનસ વાય બરાબર નવ આ સમીકરણ ચાર હવે આ સમીકરણ ત્રણ અને ચાર જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આ સમીકરણ એક અને બે ને ભૂલી જાઓ એના ઉપરથી આપણે આ બે નવા સમીકરણ મેળવી લીધા જે એકદમ સિમ્પલ છે ઓકે પહેલા તો આ બંને સમીકરણને ફરીથી લખીએ અને પછી તમે મને કહો કે લોપ આપણે કોનો કરી નો કરીએ કે નો કરી ઓકે નાવ યુ ટેલ મી વિચ ટર્મ વી શુડ એલિમિનેટ એક્સ ઓર વાય વીચ વેરિયેબલ વી શુડ એલિમિનેટ એલિમિનેટ એટલે લોપ કરવું વેરીએબલ એટલે ચલ એક્સ અને વાય ચલ છે બરોબર કોનો લોપ કરીએ એક્સનો જ લોપ કરાય ત્રણ એક્સ ત્રણ એક્સ ડાયરેક્ટ આપેલા જ છે સીધો કટ કરવાનું છે આપણે માત્ર નિશાની ચેન્જ કરવાની છે કારણ કે બંને પ્લસ છે સમાન નિશાની છે એટલે બીજા સમીકરણમાં નિશાની બદલી નાખો એટલે આ વિરુદ્ધ નિશાની થઈ ગઈ એટલે સીધું લોપ થઈ ગયું ખબર પડે છે ને વાય નો જો લોપ કરવું હોત તો અહીં ચાર વાય હતા ને અહીં વાય હતા તો પછી આ સમીકરણ ચાર ને ચાર વડે ગુણવું પડે જે થોડું લાંબુ થઈ જાત એટલે આપણે એક્સ ઇઝીલી કટ થઈ શકતા હતા તો એક્સ નો લોપ કરી નાખ બરોબર હવે ચાર એક્સ વત્તા એક વાય સોરી ચાર વાય વધતા એક વાય આગળ કઈ ન હોય તો એક સમજી લેવાનું પાંચ વાય અને માઇનસ છ ને માઇનસ નવ માઇનસ પંદર પાંચ જશે છેદ પાંચ તેરી પંદર એટલે વાય બરાબર માઇનસ ત્રણ વાયની કિંમત ક્યાં સમીકરણમાં મૂકીએ ત્રીજામાં કે ચોથામાં પેલા બીજાને ને તો ભૂલી જવાનું છે ત્રીજામાં મૂકીએ જુઓ પ્લસ વાળો છો ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર માઇનસ છ વાયની જગ્યાએ માઇનસ ત્રણ ચાર તેરી બાર માઇનસ બાર ને પાછળ મોકલી દઈએ એટલે પ્લસ થઈ જાય માઇનસ પ્લસ માઇનસ બાર માંથી છ જાય છ નિશાની મોટાની એટલે કે બાર ની ત્રણ જશે છેદમાં ત્રણ મેથડ છે અને જુઓ એક્ઝામમાં ઘણી વખત કહેશે નહીં કે કઈ રીત થી દાખલો કરવો તો મારી સલાહ માનતા હો તો લોપની રીતે જ કરજો કારણ કે આદેશ કરતા પણ લોપ વધારે ઈઝી છે ઓકે અને હવે આપણો ટાઈમ છે એક્સ્ટ્રા સમસ નો ચેલેન્જનો અને હું સાઈડમાં ઊભી જાઉં છું એટલે તમે સ્ક્રીનશોટ પાડી શકો એક આ ચોથો અને પાંચમો દાખલો થોડા લેવલ વાળા છે જે અત્યારે આપણે બુકમાં નથી ભણ્યા પણ છે બહુ સિમ્પલ ન આવડતા હોય તો તમારા કોઈ હોશિયાર સ્ટુડન્ટ્સ કે જે ફ્રેન્ડ હોય એમને પૂછો અથવા સ્કૂલના ટીચર કે ટ્યુશન ટીચર પાસે એક સમ શીખો અને બીજો સમ જાતે ગણજો જાણી જોઈને મેં આવા બે સમ મૂક્યા છે કારણ કે આ પૂછાવાની શક્યતા છે અગાઉ પૂછાઈ ગયા છે ઓકે એટલે મેં આપ્યા છે અને મારે જોવું છે કે તમે પોતાની રીતે કંઈ કરી શકો છો કે નહીં તમારા સિનિયર્સને કહો જે તમારાથી આગળ હોય એમને કહો કે ભાઈ નિશાન સરે ચેલેન્જ આપી છે અને મેં એક્સેપ્ટ કરી છે મારે આ સમ કરવા જ છે કંઈ પણ થાય અને શીખો મને બહુ ગમશે તમે આ સમ કરશો તો ઓકે આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મહેનત કરતા રહ્યો શીખતા રહ્યો બધાને ઓલ ધ બેસ્ટ